હવે વાત કરીએ તો હાલોલની હાલોલ કંજરી રોડ પર આવેલી મામલતદાર કચેરીની આગળ ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સ્થાનિકો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં છસ્તાના નામે કામગીરીમાં ઉણપ જોવા મળી રહી છે હાલોલમાં જે કચરી રોડ છે હાલોલનું હૃદય સમાન ગણાતા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાંથી જ લિકજ થઈ રહ્યું છે જેના કારણે રોડ પર પાણી ભરાયેલું રહે છે ત્યારે સ્થાનિકના જણાવ્યા પ્રમાણે હાલોલ પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને ભરાયેલા પાણીની નજીકમાં જ કલરવ સ્કૂલ આવેલી છે ત્યારે સ્કૂલના બાળકો અહીંથી જ પસાર થાય છે ત્યારે જો મચ્છરનો ઉપદ્રવ થાય તો સ્કૂલના બાળકો તેમજ સ્થાનિક બીમારીના પરડામો નિપેટવાની સ્થાનિકોમાં દહેશેત છે અને હાલોલમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે હાલોલ પાલિકા દ્વારા સફાઈના દાવા કરવામાં આવી રહ્યા છે તો દાવા પોકર સાબિત થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે સફાઈના નામે આવતી લાખોની ગ્રાન્ટો ક્યાં જાય છે ને ત્યાં હાલોલના રહીશોમાં ચર્ચાએ જોર પકડ્યું છે તો શું આ અહેવાલ પછી પાલિકા જાગે છે ખરું તે જોવું રહ્યું કિરણ ગોહિલ જેડેષ્ટે પંચમહાલ